ભુજ ખાતે ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 51મી પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવેલ હતા. ભાજપના અગ્રણીઓ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને હાર પહેરાવી શ્રદ્ધાસુમન અર્પણ કરેલ હતા. આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલ, કચ્છ જિલ્લા લોકસભા બેઠકના નિરીક્ષક શ્રી દિલીપભાઈ ત્રિવેદી, નગર અધ્યક્ષા શ્રી લતાબેન સોલંકી, ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી ભરતભાઈ રાણા, ભુજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી હિતેશભાઈ ખંડોલ, શ્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, શ્રી ધનજીભાઈ ભુવા, ગીતાબેન રૂપારેલ, રેશ્માબેન ઝવેરી, ગોદાવરીબેન ઠક્કર, હસ્મિતાબેન ગોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે પંડિત દીનદયાળજી ઉપાધ્યાયની 51મી પુણ્યતિથિ અને જે રીતે આ એક સંત સાધુએ અને ચિંતકે જે રાષ્ટ્ર માટેની જે કલ્પના કરી હતી કે આ દેશની વ્યવસ્થા અસમાનતા જે વિકાસથી વંચિત છે, જરૂરિયાતમંદ લોકો હજી ઘણા પાછળ છે અને આજથી 60 વર્ષની એની કલ્પના પાર્ટીની સ્થાપના થઈ ત્યારે જે એને કલ્પના કરી કે શાસનમાં માત્ર શાસન માટે નહીં પણ શાસનના માધ્યમથી લોકો સુધી પહોંચાય એમ આદરણીય મુખ્યમંત્રી ગુજરાતના વિજયભાઈ, કેન્દ્રના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અનેક યોજનાઓ દ્વારા પંડિત દીનદયાળજીની જે કલ્પના હતી એ કલ્પનાને સાર્થક કરવા માટે ઘણું કર્યું છે. બાકી જે રહી જતું હશે હજી પણ લોકોને જરૂરિયાતમંદ લોકોને કેવા અંશે મદદરૂપ થઈ શકે, આમ પ્રવાહ જોડે કેમ જોડાઈ શકે, આવી ભાવનાથી જ્યારે કલ્પના પંડિત દીનદયાળજી હતી એ ભાવરૂપે ને ભાગે ભારતીય જનતા પાર્ટીની સરકારો કામ કરી રહી છે. બાકી અનેક યોજનાઓ દ્વારા પહોંચાય છે, હજી પણ ક્યાંક ખૂટતી કડી હશે તો એના પ્રયત્ન દ્વારા ભારતીય જનતા પાર્ટી છેવાડાના માણસ સુધી ઉપયોગી થાય એવા પ્રયત્નો કરશે.